अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। आज पुरुषार्थ करवानी जे क्षमता जे छे એવું લાગ્યા રાખે કે આપણું જે અત્યારનું જે આ પાત્ર જે છે બ્રહ્મચર્ય કાયમ એની જેટલી કેપેસિટી છે એનાથી બિયોન્ડ નહીં નથી જઈ શકતું ના જઈ શકે ને એમાં એમાં ક્ષમતાનો સવાલ જ નથી ને ક્ષમતા છે જ નહીં પ્રકૃતિ પાસે કોઈ હંમેશા તમે એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ ગાડીની કેપેસિટી શબ્દ ના બોલાય એ પેટ્રોલના આધારે અને ડ્રાઈવરના આધારે ગાડી ચાલે છે ગાડી ગાડી તમે 1 કરોડની હોય કે 5 કરોડની હોય કે 10 કરોડની ગાડી હોય પણ પેટ્રોલ ના હોય તો ના ચાલે હવે આપણે કે પણ 10 કરોડની ગાડી ચાલે કેમ નહીં પણ પેટ્રોલ નથી રાખ્યું ને એમાં મન વચન કાય રૂપી ગાડી છે પણ એમાં શ્વાસ ના લઈએ તો ના ચાલે પછી આપણે રાજા હોય તો પણ એટલે પ્રશ્ન મન વચન કાયનો છે જ નહીં પેટ્રોલનો છે પેટ્રોલ અને કર્મ પેટ્રોલ એ એનું બેઝિક ઇંધણ છે અને કર્મ એ પર્ટિક્યુલર અવસ્થા રૂપે હોય છે આ બેના આધારે આ મન વચન કાય રૂપી મશીન ચાલે છે મશીન પાસે મન વચન કાયાની કોઈ પણ ફ્રીડમ છે નહીં એટલે બ્રીથ એ એનું બેઝિક પેટ્રોલ છે અને કર્મ એ એનું મન વચન કાયાનો ભોગવટો છે પણ આ બંને વસ્તુ ડિસાઇડેડ છે શ્વાસોશ્વાસે ડિસાઇડેડ છે એનાથી વધારે લઈને આ શક નથી અને કર્મનો ભોગવટો પણ ડિસાઇડેડ છે લઈને આવ્યો છે તે પ્રમાણે કરવું જ પડશે વિચાર પણ એ જ આવશે વાણી પણ એ જ બોલશે અને વર્ત પણ એ જ કરશે તો સ્વામીજી આ જે જ્ઞાન મળે છે એ જ્ઞાન પણ તો એ આખું એક વિચાર પેકેજનો જ એક ભાગ છે ને ઓફકોર્સ બરાબર છે જ્ઞાન મળે છે એ ડિસ્ચાર્જ પેકેજનો ભાગ છે પણ જ્ઞાન તમે સમજીને ઉપયોગ કરો છો એ તમારો પુરુષાર્થ છે પુરુષાર્થ કરવા વાળો સ્વતંત્ર ખરો પણ તે બાહ્ય સંજોગોને આધારે જે એને જ્ઞાન મળવાનું છે એ જ્ઞાન ઉપર તો આધારિત ખરો છે સમજણ પડી જાય ને પછી બહારના સંજોગોના ઉપર આધારિત નથી પણ જ્યાં સુધી પોતાને જ્ઞાન અને દર્શન યથાર્થ રીતે ન સમજાય ત્યાં સુધી એમને અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવો એવી પ્રત્યેક અવતારે ભાવના કરવી જોઈએ પણ જે દિવસે પોતાનું જ્ઞાન અને દર્શન ક્લિયર થઈ ગયું ડેવલપ થઈ ગયું બધું યથાર્થ સમજાઈ ગયું હવે ખાલી ઉપયોગ કરવાનો બાકી રહ્યો ત્યાર પછી ઉપયોગ કરતી વખતે દ્રષ્ટિની વાત આવે છે માટે મન વચન કાયા કેવા છે કેવા નહીં એ એનો સબ્જેક્ટ ના રહ્યો હોય પણ એ ડેવલપ થયેલા જીવની વાત કરું છું હાલ તો અત્યારે દરેકને જરૂર છે આ અને હજુ કેટલા અવતાર સુધી આ જરૂર પડશે જ્યાં સુધી આપણું જે મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને કાઢવા માટે સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન પરફેક્ટલી આપણા વિઝનમાં સેટ નહીં થાય ત્યાં સુધી આપણે બાહ્ય અવલંબનની જરૂર પડશે પણ જે દિવસે જ્ઞાન અને દર્શન પરફેક્ટ સમજાઈ ગયું આપણા વિઝનમાં ત્યાર પછી તમારે તમારી અંદર રહેલું મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને ખાલી નાશક કરવાનો પુરુષાર્થ રહેશે પછી બહારના સંજોગોએ માત્ર ઉદય કર્મ રહેશે તમારે કોઈ લેવા દેવા નહીં રહે જેવા છે તેવા પણ તમારો સબ્જેક્ટ નહીં રહે એ પાણીના પ્રવાહની જેમ વયા કરે અપ ટુ ધ ડે છે પણ એટલે ડિપેન્ડ ઓન યોર સિચ્યુએશન છે શું છે સિચ્યુએશન ઉપર
એટલે પણ સામાન્ય જીવો માટે અત્યારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થવા અને એમના દ્વારા માર્ગદર્શન મેળવવું અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના આધારે એનું દર્શન અને જ્ઞાન બંને ક્લિયર થાય છે. અધરવાઇઝ એ કન્ફ્યુઝનમાં છે. દાદા પૂછે છે કે હવે તમે ખરેખર શું છો, રિયલી સ્પીકિંગ ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો? પ્રશ્ન કરતા કે શુદ્ધાત્મા દાદા, તો પછી તમને રાગદ્વેષ કશું ના રહ્યું. શુદ્ધાત્મા છું તો રાગદ્વેષ નથી, અને ખરેખર ચંદુભાઈ છો તો તમને રાગદ્વેષ છે. પછી તમે પછી દાદા અગેન કન્ટિન્યુ કરે, તમે કોઈ જયારે ગુસ્સો કરતા હોય તો હું તમને એટલું પૂછ લો, તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો? તમે કોઈ શુદ્ધાત્મા તો મારે તમને કશું કહેવાનું જ ના રહ્યું. ગુસ્સો કરતો હોય તો હું જાણું કે માલ નીકળી જાય છે, એને અટકાવવાનો આપને અધિકાર નથી. ન હોવું જોઈએ એવું તમારે ચંદુભાઈને કહેવું જોઈએ ખરું, અને ચંદુભાઈને કહેવા માનું નથી, કારણ પાડોશી. તમે આજે જે આમ ન હોવું જોઈએ ચંદુભાઈને કહેવું, એનો એ કહેવામાં આશે શું હશે? એટલે એવું કે આ ચંદુભાઈ જે કર્યું છે તે બરાબર કર્યું છે એવું તમારી બિલીફમાં ના આવે એટલા માટે. ઓકે, આપણે નથી કહેતા કે આપણે ભાઈ પ્રકૃતિ જરા વધારે પડતી ભારે હોય અને આપણે છૂટા ના રહી શકાતું હોય તો પછી આટલો પુરુષાર્થ કરો કે હે અંતર્યામી પરમાત્મા, મારી આવી પ્રકૃતિ ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. ધેટ્સ ઇટ. ઓકે ઓકે, એટલે આપણે જે કાચા પડી ગયા હોય એની જવાબદારી ઉત્પન્ન ના થાય એટલા માટે. ગુસ્સો તમારે કસાઈ તમારે પ્રકૃતિ નીકળી ગયો હોય તો આપણે આપણે જે કહીએ છીએ કે ભાઈ આવી પ્રકૃતિ મોક્ષ માટે લાયક અને સહાયક થી આવી પ્રકૃતિમાં હોય એ કઈ આપણે સમજી શકાય ને સમજો. એટલે તમે દિવેશ સાથે નોકર ને કાઢ્યું નથી ને? તો કે ના, દિવેશ સાથે નથી કાઢ્યું તો વાંધો નહીં, ના કામ કરતો હોય વ્યવહાર છે ને બધો. હા, એમાં અડનારો જુદો ને તમે જુદો છો, અડનાર જુદો નહીં. હા, પછી દાદા એ ઉદ્ગલ મસ્તી કહેવાય, ઉદ્ગલ સામે સામે ટકરાય વડે લડે તેને જુએ એક નાતા એ એ આત્મા, અને તે જ થાય તેમાં પ્રવેશી ગયો તો માર પડ્યો. પ્રવેશ ક્યારે થાય એ બહુ જ ગભરાઈ ગયેલું હોય એની જોડે, એ વિચારો જોડે વળાઈ ગયેલો હોય ત્યારે એ થઈ જાય. એ છૂટું પડી જાય તો કશો વાંધો નહીં, પણ થઈ જાય પછી તમારે ચંદુભાઈને કેવું પ્રતિક્રમણ કરો કે ભાઈને તમે કાઢી મેળો માટે એનો પ્રસ્તાવ કરો, ઉકેલ લાવો, ભલે દ્વેષ ના આવ્યો હોય કોઈ કેવું ખરો. એટલે આપણે અગાઉ જે વસ્તુ એ જ વસ્તુ છે ને કે આ ટાઈપનું ભલે તમે જોવા જાવ જોયું, છતાં પણ એને તમારા એને તમારું જે વર્તન એ પૂર્વનું જે પ્રકૃતિ એની જે દુઃખ થયું હોય એવી પ્રકૃતિ આવી ન હોવું જોઈએ. આપણે અગાઉ એ સેમ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. સમજી દાદા જે જે ઓકે હા ઠીક છે સ્વામી. એ અને સ્વામી વધુ એક પ્રશ્ન આપણે મૂકેલો, આપણે આપણે છ પ્રતિષ્ઠિત આત્માને છ તત્વોમાં આપણે સ્વામીજી આપણે અમે ક્યાં મૂકી શકીએ? આપણે ક્યાં આપણે કયા તત્વોમાં જળ તત્વોમાં મિશ્ર ચેતન નહીં નહીં આપણે એટલે છ છ તત્વ છે એમાં તો પહેલું ચેતન છે બીજું જળ છે, તો ચેતન એ ચેતન એટલે પ્યોર ચેતન જ છે ને, એમાં ચેતનમાં મિશ્ર ચેતનમાં આવી જાય ના? એટલે પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય એમ કહું છું. આત્માનો પ્રકાશ એ ચેતન અને અવસ્થાનો ભાવ એ જળ, આ બે ભેગું થયું એટલે કર્મ બંધાયું. એટલું જળ એટલો જળ કર્મ ના બાંધી શકે, એટલું ચેતન કર્મ ના બાંધી શકે. જો ચેતન વાંધતું હોય તો સિદ્ધ ક્ષેત્રમાં બાંધે, જળ વાંધતું હોય તો મળતું બાંધવું જોઈએ. બરોબર, રાઈટ. હા,
આપણે છ તત્વોમાંથી એકમાં આવતું નથી. તમને મેં એક્સપ્લેન કરી નાખ્યું ને કે જડ ને ચેતન બંનેનું મિશ્રણ છે, મિશ્ર ચેતન. ઓકે, હા. આપણે કોઈ અત્યારે ન હોય, હયાત ન હોય, એને વિછામી દુકાન કઈ રીતે કરવા? એ તો પ્રકૃતિ, પ્રકૃતિને યાદ આવે તો પ્રકૃતિ પોતે પોતાની રીતે કરી નાખે છે. એ પ્રકૃતિને યાદ આવવું જોઈએ ને. આપણે થોડા પ્રકૃતિ છીએ, આપણે શુદ્ધાત્મા છીએ. અને પ્રકૃતિને યાદ આવે તો પ્રકૃતિ કરે, યાદ ના આવે તો ના કરે. એનો બોજો નહીં રાખવો આપણે. આપણે પ્રકૃતિ નહીં થઈ જવાનું. પ્રકૃતિને યાદ ના આવે એની જવાબદારી આત્માની એટલે કે શુદ્ધાત્માની નથી. સમજાય છે? સમજાય. માનો કે પ્રકૃતિએ કોઈ પ્રકૃતિ દ્વારા કોઈ દોષ થઈ ગયો અને તે વખતે આપણે પ્રકૃતિએ માફી ના માંગી ને અત્યારે પ્રકૃતિને યાદ પણ આવતું નથી તો બીજા અવતારમાં બહુ મોટો આવશે. પણ શુદ્ધાત્માને એનાથી કોઈ ફેર નહીં પડે. અત્યારે યાદ આવી માફી માંગે તોય, માફી ના માંગે તોય, ફક્ત પ્રકૃતિમાં ફેરફાર આવશે. પ્રકૃતિમાં અત્યારે યાદ આવે તો ભોગવટો ના આવે, નહીં યાદ આવે તો ભોગવટો આવશે. પણ શુદ્ધાત્મા તો તેવો ને તેવો જ રહેશે, એમાં ફેરફાર નહીં થાય. આ બધું ધાર્મિક જ્ઞાન છે ને, એ હંમેશા બોજા સાથે હોય. કેવું હોય છે? અને ના થાય ત્યાં સુધી આપણને લોડ લાગે છે. લોડ મારાથી આ બાકી છે, બાકી છે, બાકી છે. જ્યારે આધ્યાત્મ માર્ગ કેવો છે? સુરવીરતાનો માર્ગ છે, ખુમારીનો માર્ગ છે. કેવું? નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું. અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. અને પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે. માટે એનો બોજો મારે રાખવાની જરૂર નથી. આવી દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્મામાં હોવી જોઈએ. ઓજો તો નથી સ્વામીજી, ઓજો નથી સર, કઈ પ્રોબ્લેમ નથી આવતો. બી થતું પૂતળા પૂતળા બધા ભાગતા મારવા દઈએ છીએ. બરાબર છે, બરાબર છે. બસ પરીક્ષણ કરવામાં મારે ખાલી તમને મચ્છામી દુકડમ કીધું. ના ના, બસ બસ. અનુકૂળતા હોય એટલા દિવસ જોડાજો. હાજી હાજી, હા, કોશિશ તો કરીએ છીએ અનુકૂળતા હોય ત્યારે જોડાવાની. બરાબર છે, બરાબર છે. જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન, જય સચિદાન પ્રભુ, જય સચિદાન, જય સચિદાન. સ્વામીજી, પ્રશ્ન એ હતો કે મન વચન કાયાની એકતાથી જે કર્મ થાય અને જે પરિણામ આવે, અને મન વચન કાયાની મુક્તતાથી જે કર્મ થાય અને પરિણામ આવે, તો એ બંનેમાં શ્રેષ્ઠ તો આ મન વચન કાયાથી મુક્ત થાય એ જ પરમ વચન. બરાબર છે. હા, બસ એ જ પૂછવું હતું. મન વચન કાયાની એકતાથી બી એ મતલબ અત્યારે જે એકતા તૂટી ગઈ છે, ધારો કે એકતા હોય તો બી એ શું કોઈ ફાયદારૂપ વસ્તુ હતી કે? ના ના ના, એવું નહીં. એકતા હોય, એકતા હોય એટલે શું થાય કે માણસો માણસ ઉપર વિશ્વાસ રાખે એ વખતે માનવતા શ્રેષ્ઠ હોય. કારણ કે મન વચન કાયાની એકતા હોય. આ એકતા ના હોય એટલે કર્યું કહેવાય કે ક્યારે કોઈ શું કરે કોઈ ઠેકાણું નહીં. એની વાણીનું ઠેકાણું નહીં, વિચારો નહીં, વર્તન નહીં, એટલે વિશ્વાસ કોના ઉપર રાખવો? પરણ્યા પછી, પરણ્યા પછી હસબન્ડ અને વાઈફ બે હોય ને એકબીજાને સરેન્ડર થઈને લગી આખું જીવન જીવવાનું હોય, એની જગ્યાએ વાઈફ ને બીજા હસબન્ડ ના વિચાર અને હસબન્ડ ને બીજા વાઈફ ના વિચાર આવે. એમ તો કહ્યું મન વચન કાયની એકતા જ નહીં કશું. એટલે ટ્રસ્ટ રાખવાનો સવાલ જ ના આવે કશું. અને માટે આને કળિયુગ કીધું છે. મન વચન કાયની એકતા એટલે શું? એ બોલશે, કરશે, વિશ્વાસ રખાય એના ઉપર. શું રખાય? સતયુગમાં બોલેલો ફરે નહીં કોઈ દિવસ.
આવી રીતે. એટલે ગમે તે હોય, ધર્મના માર્ગે હોય, સામાજિક માર્ગે હોય કે ધાર્મિક માર્ગે હોય, પણ એના મન વચન કાયાની એકતા હોય એટલે દરેક ફિલ્ડમાં એના ઉપર વ્યવહારમાં વિશ્વાસ રાખે, ધર્મમાં વિશ્વાસ રાખે અને આધ્યાત્મમાં વિશ્વાસ રાખે, કારણ કે મન વચન કાયાની એકતા છે ને. એવી આ તો દીક્ષા લીધા પછી સંસારી વિચાર કરે અને સંસારી માણસો દીક્ષા લેવાના વિચારે, કોઈ ઠેકાણું જ નહીં કરશો. એટલે આ કળિયુગ આવું, એટલે એકતા જ નહીં તો પછી શું કરવાનું? એટલે આ તો બધું બહુ મોટો સબ્જેક્ટ છે, પણ તમને ટૂંકમાં વ્યાખ્યાથી સમજી લેવાનું આપણે. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ સ્વામી. અમારા બધા ઉપર એવી કૃપા કરો અને આશીર્વાદ આપો કે આધ્યાત્મ વિજ્ઞાનમાં જેટલા મહાત્મા જોડાયેલા છે આ વિજ્ઞાનને પરિપૂર્ણ થાય અને આત્માને મુક્તિ લઈ જઈ શકે એવું યોગ પણ મળે. અને તમારા તમે અમારો બધાનો હાથ પકડી રાખજો. અમારા મન વચન કાયાથી કોઈ પણ જીવને દિલ દુભાયું હોય તો તમારી સાક્ષીએ મિચ્છામી દુકરમ બસ આવા આશીર્વાદ આપો સ્વામી. નહીં નહીં, ખૂબ ખૂબ આશીર્વાદ છે. હું એ જ કહેવા માંગુ છું કે ગમે તે સંજોગોમાં આ આધ્યાત્મ વિજ્ઞાનને છોડશો નહીં તો અમે તમારો હાથ પકડેલો જ છે. તમે છોડી દો પછી અમે શું કરીએ? નહીં સ્વામી, કોઈ એવા સંજોગોથી સમજો અમારાથી છોડાઈ જાય તો તમે તમારી તાકાતથી અમને પકડી રાખજો સ્વામી. ના ના, પકડી રાખીશું, અમે પકડી રાખીશું. પણ એટલે કહેવાનો મતલબ ગમે તે સંજોગોમાં, વિકટ સંજોગોમાં વિજ્ઞાનને ના છોડશો. જ્યાં વિજ્ઞાન છે ત્યાં જ્ઞાન છે અને જ્યાં જ્ઞાન છે ત્યાં જ્ઞાની છે. મારો પ્રશ્ન છે એ કુદરતી રચનાને રિલેટેડ છે. કુદરતી રચનાની અંદર આપણે સાયન્ટિફિક આજનું જે સાયન્સ છે એને માને છે કે આપણે પૃથ્વી ઉપર જે બી જ્યાં રહીએ છીએ તે ગોળો છે અને ગોળાના સરફેસ ઉપર આપણે રહીએ છીએ. એની ઉપર બધા ગ્રહો છે અને સ્ટાર્સ ને બધું છે અને આ પૃથ્વીનો જે ડાયામીટર છે એ 12,000 કિલોમીટર છે અને એના આપણે 12 કિલોમીટરના દીપમાં જઈ શકીએ છીએ. આજનો દીપમાં જે નર્કનો કોન્સેપ્ટ છે તો તે આપ પૃથ્વીના અંદર જેમ જેમ જઈએ એમ એમ આપણું ટેમ્પરેચર વધતું જાય છે તો નર્કનો જે કોન્સેપ્ટ છે અને ઉપર દેવલોકનો જે કોન્સેપ્ટ છે તો કે દેવલોક આપણને ખ્યાલ આવે છે કે આ ગ્રહો છે તો દેવો તરીકે આપણે ગ્રહોને આ એક્ઝિસ્ટિંગ સાયન્સમાં ફિટ કરી શકીએ. એ આ સરફેસની અંદર છે કે એનો બીજો કોઈ અલગથી આના વિશે આપનું શું દર્શન કહે છે? આજે દેખીતી જે પૃથ્વી છે એનાથી તો ઘણું ઉપર છે દેવલોક. દેવી દેવતાઓના બધા હાઉસ છે, મકાન છે. હા, પણ એ બહુ હાઈટ ઉપર છે, બહુ હાઈટ ઉપર છે. પૃથ્વીથી જેમ જેમ આપણે પૃથ્વીનો ગોળો છે આપણે અત્યારે હાલ જે સમજી શકીએ છીએ આજનું સાયન્સ જયારે સ્વીકારે છે કે ભાઈ 12,000 કિલોમીટર માંથી આપણે 12 કિલોમીટર અંતર ડીપ પર નથી જઈ શક્યા. હ્યુમન જેમ જેમ આપણે ડીપમાં જઈએ એમ એમ ટેમ્પરેચર વધતું જાય છે અને ત્યાં આગળ એવા આપણે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ એ લાવા છે. લાવા લાવાની અંદર તમે જુઓ તો એનાથી ભરેલા બોડી હોય તો તમે જે ઘણી બધી વખતે પારાનું શરીર કહેતા હોય છે તો એ ત્યાં આગળ ફિટ થાય છે. આપણું શું માનવું છે અથવા આપણું શું દર્શન કરે છે? ના એટલે એ સમજી ગયો. લાવા લાવા જે લાવા લાવા જેવો છે, જુદી વસ્તુ છે. અને નર ગતિમાં રહેલા જીવોનું જે મર્ક્યુરીનું જે બોડી છે એ જુદી વસ્તુ છે. એને એને કંઈ લેવા દેવા નથી. આ તો આ કુદરતી રચનાની અંદર અમુક પ્રકારની હીટ ઉત્પન્ન થાય એટલે આ કુદરતનો ક્રમ જ છે. એટલે પછી ફાડીને પછી બહાર નીકળે છે બધું લાવા તરીકે. એટલે આ તો આ તો સંજોગો જ છે આ તો. એટલે એને એને નરગતિ સાથે કોઈને સંબંધ નથી.
થશે.